હંમેશા મેં મારા શહેરને દોડતા જોયું છે, હાંફતા જોયું છે, અને એટલે થોડા દિવસોથી એને આમ આડે ભડખે વિસામો લેતા જોઈ બહુ અડવું લાગે છે. સાચું કહું ને તો બહુ કડવું લાગે છે. તમને નથી લાગતું? અરે આમ બેસવું તે કંઈ શહેરને પોસાય? આપણે તન તોડ મહેનત કરી ઊભું કરેલું આ ઘોંઘાટ અને શોરબકોરનું સામ્રાજ્ય નેવે મૂકી આ શહેર તો ટહુકાઓના વ્યસને ચડ્યું છે. બોલો, આમ તે કંઈ ચાલે? અને આ શહેરનું આકાશ તો જુઓ, માત્ર યશ ચોપરાની ફિલ્મોમાં દેખાય એવા જ કોઈ ભેદી રંગનું થઈ ગયું છે. ટોટલ ફિલ્મ નક્કી કંઈક લોચો તો છે. અચાનક આકાશમાં સાવ કોઈ અજાણ્યો રંગ છે અને આપણી હવા છેલ્લા બે મહિનાથી સાવ બેરંગ છે. તરત દેખાઈ જાય એવી હતી આ શહેરની હવા, પણ હવા દેખાતી જ નથી. અને સૌથી મોટી તકલીફ તો એ થઈ ગઈ છે કે પહેલાની જેમ હવા અનુભવાતી પણ નથી. શ્વાસમાં લીધેલી હવા કોણ જાણે કેવી થઈ ગઈ છે. બસ સીધી ફેફસામાં સડસડાટ, અને એ પણ કોઈ ઉધરસ કે અડચણ વગર. સાલું સમજાતું જ નથી કે હવા છે કે પછી છે જ નહીં. ચિંતા એ વાતની થઈ રહી છે કે આપણી ગળથૂથીમાં ગોઠવાઈ ગયેલી ગૂંગળામણ ક્યાં ગઈ. મારા શહેરી મિત્રો, મારી વાત માનો, આમ જ જો ચાલ્યા કરશે ને તો ચારે બાજુ વૃક્ષની વચ્ચે વચ્ચે ક્યાંક એકાદી ઇમારત દેખાશે. કેમ ચાલશે? અરે આ માણસ વગરનો રસ્તો જોઈને બીક લાગે છે. હવે આપણા દરિયાના ફોટા જોયા તમે? દરિયા કિનારે રેતીમાં એક પ્લાસ્ટિકનો ટુકડો નથી. બોલો, નો પ્લાસ્ટિક એટ ઓલ. ધેટ મીન્સ વી આર ફિનિશ્ડ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? વી આર ફિનિશ્ડ. નહીં ચાલે, નહીં ચાલે. આમ ઘરમાં પુરાઈને આંખ સામે ભૂંસાતું શહેર કઈ રીતે સહન થાય? અરે શહેરોના આલિશાન મકાનોના સ્વિમિંગ પૂલમાં નહાતા વાંદરા અને પાર્ક થયેલી કાર પર કળા કરતા મોર વોટ્સએપના મેસેજની મોજ પૂરતા જ ઠીક છે. બાકી એક સજ્જ શહેરને આ બધા ઢોકા અને ગહેકાટના ટાયલા તો ન જ શોભે. અરે યાર, અત્યાર સુધી તો ભગવાનની દયાથી આવું કંઈ થયું જ નહોતું. મને તો પૂરી શંકા છે કે આ કોરોના અને આ લોકઆઉટ એ ભગવાનનું જ કારસ્થાન છે. અરે મારી વાત માનો, મને પૂરેપૂરી શંકા છે આ ભગવાનનું જ કારસ્થાન છે. પૃથ્વીલોકના તુચ્છ માણસનો કકળાટ સાંભળી મંદિરના લોકઆઉટમાંથી માંડ મુક્ત થઈ ચોખ્ખા થઈ ગયેલા આકાશમાં આંટો મારવા નીકળેલા ભગવાને સહેજ ગુસ્સેથી નારદને કહ્યું કે આ માણસને હજી પણ શંકા છે કે આ મેં કર્યું છે. અરે મૂર્ખ માણસ, મેં જ કર્યું છે આ બધું. તને સીધો દોર કરવા માટે મેં જ કર્યું છે. બાજુમાં ઉભેલા નારદે ધીરેથી કહ્યું, પ્રભુ છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ક્યારે ન થાય. પ્રભુ, માણસ તો માણસને ન બતાવી શક્યો, પણ તમે તો ભગવાન છો, થોડી માણસાઈ તમે બતાવી દો. નારદની વાતથી ઈશ્વર સ્વસ્થ થયા, મલકાયા, અને પૃથ્વી પર અકળાયેલા માણસને જોઈ બોલ્યા, આટલું કર્યા પછી હવે જો આ માણસ સખડું નહીં રહે તો પછી હું એ કાંઈ નહીં કરી શકું. બોલતા બોલતા બાજુ પર પડેલું કેલેન્ડર ઉપાડી કોઈ એક તારીખ પર હાથ મૂકીને પ્રભુ બોલ્યા,
तथास्तु तथास्तु तथास्तु।